નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે નિઝામપુરાના ભગવા ચોક ખાતે ભાંગ અને શક્કરિયા બટેકાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું. આજે શિવ ભક્તોને આરાધનાનું પર્વ એટલે કે મહાશિવરાત્રી. સમગ્ર દેશમાં આજે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે 12 જ્યોતિર્લિંગ સહિત મહાદેવના મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી છે. તો વડોદરા શહેરના નિઝામપુરા ભગવા ચોક ખાતે ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તો માટે ભાંગ અને શક્કરિયા બટેકાની પ્રસાદીની વિતરણ કરવામાં આવી. મોટી સંખ્યામાં જે ભક્તો છે તેઓએ લાભ લીધો હતો. આજે ભગવાન ભોલેનાથનો પ્રસંગ હોય અને આખું વડોદરા શું આખું વિશ્વ ભોલેનાથને પ્રસંગની અંદર પોતાના દાન ધર્મ કરતા હોય છે, એ નિમિત્તે અમારા વિસ્તારની અંદર અમે પણ એક આયોજન નાનું અમથું કરેલું હતું. એની અંદર રમેશ કાકાના સહયોગથી બધા જ ભાવિક ભક્તોની સેવા કરવાનો મોકો મળ્યો છે. તે બદલ જય ભોલેનાથ. સનાતની હિન્દુ સમાજ અને મા ભારતીના પ્રાંગણની અંદર ઉત્સવોની આપણે જાણીએ છીએ કે દિવસો કરતાં પણ વધારે ઉત્સવ છે. એમાં આજે મહાશિવરાત્રિ, દેવોના દેવ મહાદેવનો આજે તહેવાર હોય ભગવા ચોક, એમ પણ દરેકે દરેક ભગવાનના તહેવારો અહીંયા ભગવા ચોક પર ઉજવે છે. એના ભાગરૂપે આજે રામપુરા ઉર્ફે નિઝામપુરા વિસ્તારની અંદર ભગવા ચોકના ચંદ્રમૌલેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજે ખૂબ હજારોની સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુ આવ્યા, એમને પ્રસાદ લીધો અને 300 કિલોથી વધારે પ્રસાદનું આજે વિતરણ થયું છે. ખાસ કરીને કઈ રીતે ઉજવ, કારણ કે મહાદેવની આજે સીધો સંબંધ એટલે કે મહાશિવરાત્રિ. શું મહાશિવરાત્રિ? મહાદેવના મહાદેવ આપણે કહીએ છીએ કે આપણા શિવ, એ આદિ અનાદિ શિવની ભક્તિ કરતા આવે છીએ. એમનો જ્યારે તહેવાર હોય તો પ્રસાદના સ્વરૂપમાં ભાંગ પણ આપણી પરંપરા છે, સાથે બટાકા અને શક્કરિયાનો મહાપ્રસાદ પણ લોકોએ આરોગ્યો અને આજે ભક્તિમય માહોલ આપ સૌ જોઈ રહ્યા છો ભગવા ચોક પર.